ગાંધીનગર ગિફ્ટ સિટીમાંથી દેશના સર્વપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસનું થશે લોકાર્પણ. આ સેન્ટરમાંથી વૈશ્વિક બજારમાં કરી શકાશે ટ્રેડિંગ. 9 જાન્યુઆરીએ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દેશના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરનું લોકાર્પણ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સર્વિસ સેન્ટરનું લોકાર્પણ કરશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના નેજા હેઠળ શરૂ થનાર ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જનો ઉપયોગ કરી વિદેશના લોકો પણ વૈશ્વિક બજારમાં ટ્રેડિંગ કરી શકશે અને 22 કલાક કાર્યરત રહેનારું દુનિયાનું સૌ પ્રથમ ઇન્ટરનેશનલ માર્કેટ બનશે. જાપાન ચાલુ થશે ત્યારે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ ચાલુ થશે. સવારમાં લગભગ 2 વાગે 4 વાગે ઇન્ડિયાના 4 વાગે અને રાત્રે 2 વાગે જ્યારે અમેરિકા પૂરું થશે, અમેરિકાનું માર્કેટ, ત્યારે આ માર્કેટ ક્લોઝ થશે 2 કલાક માટે. ખાલી રાત્રે 2 વાગે પૂરું થશે, સવારે 4 વાગે પાછું ચાલુ થશે. એટલે સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 22 કલાકનું ટ્રેડિંગ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. અહીંયા ઇક્વિટી, કોમોડિટીઝ, કરન્સીઝ, ઇન્ટરેસ્ટ રેટ્સ અને બીજા બધા ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ્સના ડેરિવેટિવ્સની ટ્રેડિંગની સુવિધા આપણે પહેલા ચરણમાં લાવી રહ્યા છીએ. 9 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જને ખુલ્લું મૂકશે. ઉત્તરાયણ પછી 16 જાન્યુઆરીથી અહીં ટ્રેડિંગની શરૂઆત થશે.